ઉમરગામ તાલુકાના નારગોલના બાલવણના દરિયા કિનારે ગયા વર્ષે શરૂ કરવામાં આવેલ જંગલ ઉભું કરવાની કવાયત સિદ્ધ થવા પામી છે. દરિયા કિનારેથી બંજર પડેલી જમીન ઉપર વૃક્ષોનું વાવેતર કરવા માટે એન્વાયરો એન્ડ ફોરેસ્ટ ક્રિકેટર્સ ફાઉન્ડેશન નામની સામાજિક સંસ્થા અને વન વિભાગ તથા નારગોલ ગ્રામ પંચાયત અને ગોદરેજ કંપનીના સહયોગથી આ જમીન ઉપર જંગલ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. અને ગણતરીના દિવસોમાં જ 7 એકરના વિસ્તારમાં 1,20,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. એક વર્ષ પહેલા શરૂ થયેલી માલવણના દરિયા કિનારેની બંજર જમીન ઉપર જાપાનીઝ પદ્ધતિથી મિયાવાકી જંગલ ઉભું થઈ જવા પામ્યું છે. ફોરેસ્ટ ક્રિએટર દ્વારા નારગોલ માલવણ બીચ પર 1,20,000 વૃક્ષ દરિયા કિનારે લગાયા ગયા ઓર આજ 1 સાલ પૂર્ણ હો રહે ઓર વો આજ 12 થી 13 ફૂટ કી ઊંચાઈ પર પહોંચ ચુકા હૈ. इतना सुंदर जंगल बन चुका है कि बहुत सारे पक्षी आकर के उसमें रहने लगा है. भ्रमर बहुत सारे आ चुका है. आजू बाजू पीड़ित को सबसे ज़्यादा लाभ इसमें मिल रहा है. हजारों लीटर बारिश का पानी संरक्षण करने के लिए ये मददगार बन रहा है. और समुद्र का जो कारा हवा है वो कारा हवा गांव केड़ा के अंदर कृषि क्षेत्र में जाने में रोकने में भी ये मददगार बन रहा है. इतना ही नहीं, आगे वावाजोड़ जब आएगा तब भी इसमें ये संरक्षण के लिए बहुत काम आएगा. गाँव के लोगों के लिए बहुत बड़ा उदाहरण और पूरा उमरगाम तालुका के लिए नहीं पूरे विश्व के लिए एक उदाहरण बन रहा है. मालवण बीच का फॉरेस्ट बाई द सी 1,20,000 वृक्ष लगा है, साथ में 3 तालाब भी बना हुआ है. इस तरह हम पौधे के संरक्षण करेंगे, वृक्षों के संरक्षण करेंगे, जंगल बनाएंगे तो जल वना वायु परिवर्तन में हमें कोई डरने की जरूरत नहीं. आगे टेम्परेचर 2 से 3 डिग्री हर साल बढ़ते जाएगा, उसको रोकने के लिए कोई टेंशन नहीं होगा क्योंकि इस तरह हम प्रकृति के संरक्षण कर करके इसको बचा सकता है, प्रकृति को बचा सकता है. खूब खूब धन्यवाद. थैंक यू सो मच. જે પ્રકારના ઝાડો હોય, જો ઊંચા ઝાડો હોય તો એક ફીટ એક પર રોપાય, 1 મીટર પર પણ રોપાય, 2 મીટર પર પણ રોપાય, પણ એનો ઉછેર ઝડપમાં થાય છે અને છેલ્લા ચાલુ છોડો કરતાં એ તંદુરસ્ત પણ સારા હોય છે અને જલ્દીથી એનો ઉછેર થઈ જાય છે. આ પ્રકારે નારગોળની અંદર એક અમારા એજન્સી ઉમરગામની છે, એ CRSમાંથી આ પ્રકારના વૃક્ષો ઊભા કરે છે. અમે એમની સાથે નારગોળની અંદર આ પ્રકારનું એક વન ઊભું થયું છે. ફણસા ટાટાની અંદર એક વન ઊભું કર્યું છે. આ રીતે સરીગામમાં પણ કર્યું છે. આ રીતે અલગ અલગ જગ્યા ઉપર આ પ્રકારના મોડલ વનો ઊભા કર્યા છે, જેનાથી લોકો આકર્ષીને આ રીત પ્રકારનું રોપણ કરી શકે. ટોટલ જે દરિયા કિનારો 1,600 કિલોમીટર છે એમાં મેંગ્રુવ્સના જે ઝાડો છે એનું પ્લાન્ટેશન પણ આપણે નારગોળની અંદર કરેલું છે. ગઈ વખતે પણ એમાં રોપણ થયું છે. નારગોળ ઉમરગામની અંદર આ ઝાડો કુદરતી છે, એનાથી ધોવાણ અટકાય છે, ભરતીનું રક્ષણ મળે છે અને દરિયા કિનારો જે ધોવાતો હોય એને પણ આપણે અટકાવી શકીએ છીએ. એટલે એ ખૂબ જ મહત્ત્વનું છે. સાથે સાથે જે રેતાળ જમીન છે તેમાં સૌર પ્લાન્ટેશન પણ કરવામાં આવ્યા છે, જેનાથી સરકારને આવકનો સોર્સ પણ વધે છે અને પર્યાવરણનું પણ જતન થાય છે. આ પ્રકારે તમામ દરિયા કિનારા ઉપર આ પ્રકારનું એક વાવેતર કરીને આપણે માનવ સમાજને જે મદદરૂપ થાય એ વૃક્ષોનું વધારે વધારે જતન કરીને ઉછેર કરી રહ્યા છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. વિશ્વ જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કરે છે, અમારું નારગોલ ગામ દરેક દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવે છે. ગામમાં આટલા મોટા પ્રમાણમાં વૃક્ષોની સંખ્યા વધી છે કે 1 વ્યક્તિ દીઠ 1,000 થી 1,100 વૃક્ષ અમારા ફાળા આવે એટલી જ વૃક્ષોની સંખ્યા અમારા ગામમાં વધી છે. એક વર્ષ પહેલાં ડૉક્ટર રાધાકૃષ્ણ નાયરના નેતૃત્વમાં પર્યાવરણની જાળવણી માટે જે સંસ્થા એમની કામ કરે છે એવા એન્વાયરો ક્રિએટર સંસ્થાના એક કો ફાઉન્ડર છે, એમના નેતૃત્વમાં 1,20,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આજે એ સફળતાપૂર્વક ખૂબ જ સુંદર રીતે એ વિકસિત થવા પામ્યું છે. દેશ વિદેશના પર્યટકો અહીં જોવા માટે આવે છે. દરિયા કિનારે આ એવું વિશ્વનું પહેલું વન છે જે 7.5 એકરમાં ફેલાયેલું છે. એ વિશ્વનું સૌથી મોટું વન કહેવામાં આવે છે, મિયાવાકી પદ્ધતિથી બનેલું, અને એને નિહાળવા માટે અનેક પર્યટકો આવી રહ્યા છે. દરિયા કિનારે બનેલું આ વન આજે દરિયાને પણ વિકાસ કરી રહ્યો છે. દરિયા કિનારે જે પ્રકારથી પર્યટકો આવી રહ્યા છે, જે પ્રવાસન ક્ષેત્રે પણ ખૂબ જ વિકાસ માટે એક સફળતાપૂર્વક આ વનની ભૂમિકા આપણે જોઈ શકીએ છીએ.